लास्ट पीरियड में आपने FA1 रिवीजन में चैप्टर नंबर 2 हिंद माता में संबोधन एनु रिवीजन आजे आपने लास्ट पीरियड में જોયું। આજે આપણે FA1 રિવિઝન માં આગળ વધશું ચેપ્ટર નંબર 3 દ્વિદલ। દ્વિદલ માં બે પાર્ટ છે, એમાં ફર્સ્ટ જે પાર્ટ છે મૂર્તિ, આજે એનું રિવિઝન આપણે કરીશું। તો રેડી છો બધા? ટેક્સ્ટબુક સાથે છે? ઓકે ચલો। તો આપણા અભ્યાસક્રમમાં ત્રીજા નંબરનું ચેપ્ટર પ્રકરણ પાર્ટ કયો છે એનું નામ શું છે? શું છે એનું નામ? वेरी गुड, द्विदल। एनु नाम छे द्विदल। ओके, चैप्टर नंबर 3 द्विदल, एना रचयिता अथवा तो लेखक एमनु नाम शू छे? याद छे बधाने? डॉक्टर आई के विजळीवाळा। ओके, डॉक्टर आई के विजळीवाळा, बराबर। डॉक्टर आई के विजळीवाळा नो जन्म कया जिल्ला मां थयो हतो? कया जिल्ला मां थयो हतो? बोलो, भावनगर। डॉक्टर आई के विजळीवाळा नो जन्म भावनगर जिल्ला मां थयो हतो। ओके, डॉक्टर आई के विजळीवाळा नो जन्म कया गाम मां थयो हतो? तो तेनु नाम छे अमरगढ़। कया गाम मां थयो हतो? अमरगढ़ मां थयो हतो। अमरगढ़ कया जिल्ला मां आवेलुं छे? अमरगढ़ नामनुं गाम कया जिल्ला मां आवेलुं छे? कयो जिल्लो? हमणां ज आपणे जोई गया भावनगर। ओके, भावनगर जिल्ला मां आवेलुं छे। आई के विजळीवाळा व्यवसाय कोण हता? बराबर, ए शू करता हता? ते पोते कोण हता? डॉक्टर हता। तो व्यवसाय कोण हता? डॉक्टर हता। ओके, द्विदल जे पाठ छे एनो साहित्य प्रकार शू छे? शू छे? बोध कथाओ, बे छे ने स्टोरी, बराबर। अने ए आपणने कंईक ने कंईक शीखवी जाय छे, बोध पाठ आपी जाय छे, એટલે સાહિત્ય પ્રકાર શું છે? બોધ કથાઓ। ઓકે, ડોક્ટર આઈ કે વીજળીવાળાના જાણીતા પુસ્તકો કયા કયા છે? જાણીતા પુસ્તકો, તો નંબર 1 મોતીચાર, નંબર 2 સાયલેન્સ પ્લીઝ, નંબર 3 પ્રેમનો પગરવ, અને નંબર 4 ઉંદરભાઈને આંખો આવી, બરાબર। હજી પણ જો તમને ખ્યાલ ન આવતો હોય, ચારે ચાર પુસ્તકો જો યાદ ન રહેતા હોય, તો તમે આ રીતે યાદ રાખી શકો। સામો પ્રેઉ, સામો પ્રેઉ, સા એટલે સાયલન્સ પ્લીઝ, મો એટલે મોતીચારો, પ્રે એટલે પ્રેમનો પગરવ, અને ઉં એટલે ઉંદરભાઈને આંખો આવી। આ એક જ વર્ડ યાદ રાખો તો તમને ચારે ચાર બુકના નામ ઇઝીલી યાદ રહી જાય। સામો પ્રેમ, બરાબર, શું યાદ રાખવાનું? સામો પ્રેમ એટલે શું? સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ, અને ઉંદરભાઈને આંખો આવી। ઓકે, દ્વિદલ પાઠમાં પહેલું જે દલ છે, બરાબર, પહેલી જે પાંદડી છે, પંખુડી છે, એનું નામ શું છે? એટલે એ ચેપ્ટર ની અંદર જે ફર્સ્ટ જે સ્ટોરી છે એનું નામ શું છે? યાદ આવ્યું કોઈને? મૂર્તિ। એનું નામ શું છે? મૂર્તિ। ઓકે, ગામમાં શાનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું? ગામમાં શાનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું? શેનું નિર્માણ કાર્ય થતું હતું? રાઈટ, મંદિરનું। ઓકે, આરસપાણમાંથી ભગવાનની મૂર્તિ કોણ ગણી રહ્યું હતું? આરસપાણમાંથી ભગવાનની મૂર્તિ કોણ ગણી રહ્યું હતું? શિલ્પી। ઓકે, પથ્થર ધાતુમાંથી કોતરીને, બરાબર, મૂર્તિ બનાવનાર માણસ એને શું કહેવાય?
શું કહેવાય એને? શિલ્પી કહેવાય. ઓકે, શિલ્પી કેવી રીતે આરસ પહાડના પથ્થરમાંથી મૂર્તિ ઘડી રહ્યો હતો? કેવી રીતે? તો એકાગ્રતા. કેવી રીતે ઘડી રહ્યો હતો? પથ્થરમાંથી મૂર્તિ એકાગ્રતાથી ઘડી રહ્યો હતો. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ તો શિલ્પીએ બનાવેલ પહેલી મૂર્તિમાં શું નુકસાન થયું હતું? તો મૂર્તિમાં નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો, એ નુકસાન થયું હતું. બરાબર છે ને? શિલ્પી શા માટે ફરીથી મૂર્તિ બનાવી રહ્યો હતો? કારણ કે એ કેવો હતો? એવું માનતો હતો કે ભલે બધાને નથી ખબર પડતી, પણ ઉપર વાળો એટલે ભગવાનને તો ખબર પડે છે ને. બરાબર. મૂર્તિની સ્થાપના ક્યાં કરવામાં આવનાર હતી? ક્યાં મૂર્તિની સ્થાપના ક્યાં કરવાના હતા? સ્તંભ ઉપર. સ્તંભની ઊંચાઈ કેટલી હતી? તો 20 ફૂટ. બરાબર, 20 ફૂટ ઊંચી હતી. બરાબર, સ્તંભની ઊંચાઈ કેટલી હતી? 20 ફૂટ જેટલી હતી. ઓકે, પ્રથમ મૂર્તિને ક્યાં નુકસાન થયું હતું? તો નાક પાસે. ક્યાં નુકસાન થયું હતું? નાક પાસે નુકસાન થયું હતું. નિહ શબ્દ એટલે શું? નિહ શબ્દ એટલે શું? તો શબ્દ વિધાન, શાન અથવા તો ચૂપ એમ કહી શકીએ આપણે. બરાબર. હવે બીજા થોડાક પ્રશ્ન હું તમને ફરીથી પૂછવા માંગુ છું કે પોતાનું એવો જો શબ્દ હોય અને એનો ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ જો પૂછવામાં આવે તો શું આવે? પારખું. પોતાનું એનો વિરોધી શબ્દ આવશે પારખું. ઓકે. પછી હું તમને એમ કહું કે ભાઈ મંદિરમાં શું 2 મૂર્તિની જરૂર હતી? તો એ કયું વાક્ય કહેવાશે? અહીંયા દાખલા તરીકે હું લખું કે શું મંદિરમાં 2 મૂર્તિઓની જરૂર હતી? બરાબર. આ ફર્સ્ટ સેન્ટેન્સ. સેકન્ડ સેન્ટેન્સ હું લખું છું અહીંયા કે નિહ શબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. બરાબર. આવા પ્રકારનો સેન્ટેન્સ હોય તો આ સેન્ટેન્સ કયા પ્રકારનો છે? નંબર 1 જે છે કેવો પ્રકારનો સેન્ટેન્સ છે? તો હવે 5th સ્ટેન્ડર્ડમાં પણ શીખી ગયા છો વાક્યના પ્રકારો. બરાબર. સાધુ વાક્ય, વિધાન વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય બધું જ તમે શીખી ગયા છો. બરાબર ને? તો અહીંયા 2 સેન્ટેન્સ મેં લખ્યા છે. બરાબર, 2 વાક્ય લખ્યા છે. એમાં પહેલા નંબરનું જે વાક્ય છે, શું મંદિરમાં 2 મૂર્તિઓની જરૂર હતી, તો આ કયું વાક્ય છે? તો ચિહ્નો ઉપરથી આપણને ખબર પડી જાય કે આ કયું વાક્ય છે? પ્રશ્ન વાક્ય છે. કયું વાક્ય છે? પ્રશ્ન વાક્ય. ઓકે. સેકન્ડ જુઓ કે નિહ શબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. બરાબર. અહીંયા કયું ચિહ્ન છે? આ ઉદ્ગાર વાક્ય. તો આ કયા પ્રકારનું વાક્ય થશે? ઉદ્ગાર વાક્ય. કયું વાક્ય થશે? ઉદ્ગાર વાક્ય. સમજાયું? પછી આ જ ચેપ્ટરમાં તમને વિરુદ્ધ શબ્દ પ્રયોગો પણ મેં શીખવ્યા છે. બરાબર. તો અહીંયા હું 2 શબ્દ લખું છું, એમાંથી વિરુક્ત શબ્દ કયો છે? એ મને કહો. સાંભળવું, જોડા જોડ, દ્વિરુક્ત શબ્દ કયો છે એમાંથી? કયો છે દ્વિરુક્ત શબ્દ? યસ, જોડા જોડ. વેરી ગુડ. કેમ? તો દ્વિ એટલે 2 અને ઉક્ત એટલે બોલે. 2 વાર એકને એક શબ્દ 2 વાર આવતો હોય એવા જે શબ્દ હોય. બરાબર ને? એકને એક શબ્દ વારે વારે બોલાતા હોય, 2 વાર બોલાતા હોય, એ કયા કહેવાય? વિરુક્ત શબ્દ કહેવાય. જોડા જોડ, ગરમા ગરમ, આ આટલું, સાથે સાથે, હસા હસ, આ
आ बधा जे शब्दो छे ए शब्दो केवा छे द्विरुक्त शब्द छे केवा शब्द छे द्विरुक्त शब्द ओके फरी पाछे हुं पूछु छुं के आईके वीजळी वाळाना जाणીતા પુસ્તકો કયા છે તો નંબર 1 સાયલન્સ પ્લીઝ નંબર 2 મોતીચારો નંબર 3 પ્રેમનો પગરવ અને નંબર 4 ઉંદરભાઈને આંખો આવી બરાબર છે ને ઉંદરભાઈને આંખો આવી પડતું મૂકવું એટલે શું રૂઢિ પ્રયોગ છે પડતું મૂકવું એનો અર્થ શું થાય છોડી દે ઓકે નિહ શબ્દ બની જવું એ રૂઢિ પ્રયોગનો અર્થ શું થશે નિહ શબ્દ બની જવું એટલે શાંત થઈ જવું બરાબર નિહ શબ્દ બની જવું એટલે શાંત થઈ જવું અને પડતું મૂકવું એટલે છોડી દેવું 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી શાની સ્થાપના કરવાની હતી મૂર્તિની મૂર્તિની સ્થાપના કેટલા ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની હતી તો શું આવશે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની હતી ઓકે સમજાય છે તમને ખ્યાલ આવે છે पत्थर धातु वगैरह ने सुंदर कोतरणी करीने आकार आपनार घाट आपनार व्यक्ति जे छे बराबर एने शू कहेवाय शिल्पी ओके स्तंभ छे छे स्तंभ शब्द एनो समानार्थी शब्द कयो आवे तो थांभलो बराबर नीह शब्द एनो समानार्थी होय तो शांत अथवा तो चुप बराबर छे ख्याल आवी गयो समझायो बराबर ओके क्लियर छो बधा चेप्टर नंबर 3 द्विदल एनी पहली जे वार्ता छे मूर्ति एमा बधाने ख्याल आवी गयो समझायो बराबर ख्याल आव्यो हवे बीजो एक वाक्य मारे अहीं लखू छे ध्यान थी एने हूँ लखू छु एने ध्यान थी रीड करो बधा बराबर अने ए वाक्य में क्यों चिन्ह वपरायु छे ए तमारे शोधवानु छे ओळखवानु छे ओके तो हूँ लखी रही छु ध्यान थी एने वाँचो अने ए चिन्ह ने ओळखवा प्रयत्न करो ओके जो पहला 20 फुट ऊंचा स्तंभ पर शिल्पी ए जवाब आपको बराबर तो आ वाक्य में पहला तो मने ए बताओ कि कितना चिन्हों छे कितना चिन्हों छे यस राइट बे चिन्हों छे कहे गया एक तो आ प्रकारे नु चिन्ह छे और બીજો आ चिन्ह छे बराबर હવે આ જે ચિહ્ન છે આને શું કહેવાય તો અવતરણ ચિહ્ન યાદ આવ્યું અવતરણ ચિહ્ન ઓકે અને આ જે ચિહ્ન છે એને શું કહેવાય પૂર્ણ વિરામ શું કહેવાય સેન્ટેન્સ કમ્પ્લીટ થાય અને આપણે ડોટ કરીએ છીએ એટલે ગુજરાતીમાં શું કહેવાય પૂર્ણ વિરામ અને ઇંગ્લિશમાં શું કહો છો તમે ફૂલ સ્ટોપ ઓકે અને બીજી વસ્તુ કે આ જે મૂર્તિ જે સ્ટોરી જે છે મૂર્તિ એની અંદર ઘણી બધી સ્પેલિંગો આવે છે ડિફિકલ્ટ વર્ડ આવે છે એ પણ તમારે ધ્યાનથી લર્ન કરવાના છે જોડણી સુધારો એમાં પરીક્ષામાં આવી શકે બરાબર એટલે એક એક તમને જે અંડરલાઈન કરાવી છે એક એક જે સ્પેલિંગ છે એ ધ્યાનથી તમારે લર્ન કરવાની રહેશે ક્લિયર તો આજે મૂર્તિ જે ચેપ્ટર આપણું દ્વિદળ ચેપ્ટર એનું ફર્સ્ટ જે પાર્ટ હતું મૂર્તિ એનું આપણે રિવિઝન કર્યું અને એમાં બરાબર બધાને ધ્યાનથી સમજાઈ ગયું હશે હવે નેક્સ્ટ પીરિયડમાં એનો સેકન્ડ પાર્ટ જે છે સ્વ મૂલ્યાંકન એનું આપણે રિવિઝન કરીશું ઓકે